નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોનું 100% ઈ KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાય છે. રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોનું 100% ઈ KYC કરાવવા માટે ઝુંબેશ હાથ ધરાય છે. જોકે અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લાભાર્થીઓની ઈ KYC પ્રક્રિયા પૂર્ણ કરાય છે. રેશન કાર્ડ ધારક ઘરે બેઠા માય રાશન મોબાઈલ એપ્લિકેશન સહિત વિવિધ 3 રીતે ઈ KYC કરાવી શકશે. જોકે 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોએ ઈ KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેમિંગ ઝોન અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગેમ ઝોનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. અત્યાર સુધી આવું નહોતું, જેમાં રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો પણ નક્કી કરાયા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના તમામ ઝોનમાં 100%થી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 120.80% વરસાદ આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 104% વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સરેરાશ 116% વરસાદ વરસ્યો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ખાસ કરીને અરવલ્લી અને મહીસાગર આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભાવનગર, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે ખુશખબર આવ્યા છે. હવેથી તમારું મનગમતું નેટવર્ક તમે પસંદ કરી શકશો. સરળ શબ્દોમાં સમજીએ તો તમે તમારા ક્રેડિટ કાર્ડ માટે કોઈપણ નેટવર્ક, વિઝા, માસ્ટરકાર્ડ કે રૂપે પસંદ કરી શકો છો. જોકે RBIએ મનગમતી છૂટ આપી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 38 લાખ પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સ્ડ સિમેન ડોજ, લિંગ નિર્ધારિત કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ₹300થી ઘટાડીને ₹50 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયથી 38 લાખ જેટલા પશુપાલકોને ફાયદો થશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટેસ્ટ ડ્રાઈવ છેલ્લા 10 દિવસથી ખોરંભે. એક બાજુ સરકાર ટ્રાફિકના નિયમો પાળવા માટે કડક વલણ અપનાવી રહી છે, ત્યારે નવા લાયસન્સ માટે ટેસ્ટ ડ્રાઈવ ફરજિયાત છે. લોકો નવીન લાયસન્સ માટે ગાંધીનગર RTOમાં પહોંચે તો કામગીરી જ અટકી પડી છે, તો શું કરે. છેલ્લા 10 દિવસથી ટુ વ્હીલર ટેસ્ટ ડ્રાઈવ બંધ કરી દેવામાં આવી છે. RTOમાં ટ્રેકમાં પાણી ભરાયું હોવાથી અરજદારોને ઉતરેલા મોઢે પાછો ફરવાનો વારો આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે કામગીરી પણ અટકી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, જેમાં તેઓ અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટનો પ્રારંભ કરશે અને GMDC ખાતે સભાને પણ સંબોધન કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રજૂઆત કરવા આવેલા સફાઈ કામદારોને મુકેશ દોશીએ ખખડાવ્યા. રજૂઆત કરવા આવેલા ભાજપના કાર્યકરોને જ ભાજપના નેતાઓએ ખખડાવ્યા છે. 6 સપ્ટેમ્બરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પહેલીવાર રાજકોટના ભાજપના કાર્યાલયના કાર્યક્રમમાં આવ્યા હતા. આ સમયે ભાજપ પક્ષના જ દલિત સમાજના યુવા અગ્રણી અને સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ, કાર્યકરો અને લોકો પોતાની માંગણીઓને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જોકે રાજકોટમાં શહેર પ્રમુખે ભાજપના દલિતના યુવા અગ્રણીને
પાટીલને રજૂઆત કરવા જતા રોક્યા હતા અને ખખડાવતા કહ્યું હતું કે સહેજ પણ અવાજ થયો તો મજા નહીં આવે અને રજૂઆત તો આજે નહીં જ, જેને લઈને લોકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમને લઈને અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. તારીખ 13-16 સપ્ટેમ્બરે શરૂ થતી વરસાદી સિસ્ટમ આગામી 22મી સુધી સક્રિય રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. ભારે વરસાદના પગલે નર્મદા નદી બે કાંઠે થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. જો કે દિવાળી સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 25 સપ્ટેમ્બર 2024ના રોજ, તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત 10 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર. ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો. જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાનો વાયદો કર્યો છે. જોકે આ સંકલ્પ પત્રમાં મા સન્માન યોજનામાં વાર્ષિક 18,000 રૂપિયા સહાયનો પણ વાયદો કર્યો છે, જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 2 LPG ગેસ સિલિન્ડર મફત આપવાની પણ જાહેરાત કરી છે. જોકે કાશ્મીરમાં 5 લાખ રોજગાર આપવાનો ભાજપ દ્વારા વાયદો કરાયો છે. પ્રગતિ શિક્ષા અભિયાનમાં વિદ્યાર્થીઓને 3,000 ભાડું પણ મળશે. જોકે માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ આપવાને લઈને પણ આ સંકલ્પ પત્રમાં ભાજપે વાયદો કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત. રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી. 75 નગરપાલિકાઓ તથા 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈને નોટિફિકેશન જાહેર. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે. જોકે આગામી નવેમ્બર ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ફ્રી અપડેટ કરાવવા માટે હવે થોડા દિવસો જ બાકી. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 14 જૂનથી 14 સપ્ટેમ્બર 2024 સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને 3 મહિના સુધી લંબાવ્યો હતો. જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હોવ તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમારું આધાર ઓનલાઈન અપડેટ કરો, અન્યથા આ પછી તમારે ફી ચૂકવવી પડશે. જોકે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે. જો તમે અપડેટ કરાવવા માટે આધાર સેવા કેન્દ્ર પર જાઓ છો તો તમારે ત્યાં ફી ચૂકવવી પડશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.